રાજકીય વિશેષક રાજકોટથી રાજુ ધ્રુવ ભાજપ નેતા અને નરેન્દ્ર રાવત વડોદરાથી જોડાયા છે. રાજુભાઈ, આપણે પૂછવા માંગીએ, જે પ્રકારના ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે, શું 2017માં જે આંકડો જયારે કોંગ્રેસ 80 લઈ ગઈ હતી, 99 અટકી ગયો હતો વિધાનસભામાં, અને એ વખતે ઘણા બધા પડકારો પણ હતા, ઘણું બધું જાતિ જ્ઞાતિને લઈને રાજકારણ થતું હતું, શું ત્યારે વિચાર્યું હતું કે ખરેખર 26 ફરી એકવાર લાવવામાં ભાજપ સફળ થશે? હું માનું છું કે આ 26નો આંકડો એ કોઈ મેજિક નથી. એક વસ્તુ છે, આ કોઈ ચમત્કાર રાતોરાત સર્જાણો નથી, પરંતુ એ કહે છે ને, સહિયારો પુરુષાર્થ, સામૂહિક પુરુષાર્થ. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, અમિતભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ ઠેરો અને એનું પરિપાક સ્વરૂપે અમને ફળ મળ્યું છે. આપ જુઓ, હમણાં જ બ્રિજેશભાઈએ વાત કરી, હવે 2014માં અમને સફળતા મળી 282 સીટો સાથે. જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગુજરાતને એક રોલ મોડલ તરીકે એમણે વિશ્વમાં રજૂ કર્યું હતું, એક ગુજરાત ગ્રોથ એન્જિન હોય વિકાસનું, એ રીતે એમની એક નામના થઈ ગઈ હતી અને બાકીના અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં જોવા આવતા, ત્યારે એમની નામના હતી, પ્રસિદ્ધિ હતી, ફેમ હતી. હવે 2019માં એમના નામની સાથે એમનું કામ પણ હતું. આજે નરેન્દ્રભાઈ નામ અને કામ બેવડી વાત હતી. એને લીધે મને લાગે છે કે અમે જે રીતે પરફોર્મન્સ કર્યું, નરેન્દ્રભાઈનું સરકારમાં નેતૃત્વ અને સંગઠનમાં આદરણીય અમિતભાઈનું નેતૃત્વ, આ બેઉના કારણે આ પરિણામો શક્ય બન્યા છે. અને અમારે તો ભગવાનની કૃપાથી 2014ની ચૂંટણીથી જ અમે પુરુષાર્થ ચાલુ કરી દીધેલો. આ કોઈ રાતોરાત પરિણામો નથી આવ્યા. આજે નરેન્દ્રભાઈની આપણે વાત કરીએ તો વડાપ્રધાન તરીકે 2014માં શપથ ગ્રહણ કર્યા અને વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ, ભારતની આંતરિક પરિસ્થિતિ, એમાં એમણે સુધારા વધારા ચાલુ કરી દીધા. બીજું આપને કહું કે વિપક્ષો ઘણી વાર અમને વાત કરે છે કે પુલવામા પછી સર્જિકલ સ્ટ્રાઇક, પરંતુ સાહેબ, શૌચાલયથી તમે સર્જિકલ સ્ટ્રાઇક સુધીની રેન્જ ધરાવતો નેતા ભારતની પાસે કયા છે? બીજી એક વાત કે અમે સદભાગ્ય યોજના હોય, કિસાન સન્માન નિધિ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, શૌચાલય યોજના હોય, આ બધી ગ્રામીણ જીવનને સ્પર્શતી યોજનાઓ લઈને નરેન્દ્રભાઈ આવ્યા અને ભારતની ખરેખર કાયાપલટ કરવાનું અભિયાન બીડું નરેન્દ્રભાઈ ઝેડવું, એના પરિણામો પ્રજાએ જોયા. બિલકુલ રાજુભાઈ, કિસાન સન્માન નિધિમાં ખેડૂતોના ખાતામાં 4,000 રૂપિયા જમા કર્યા. આજે એક ખેડૂતોને, ખાતેદારોને, પ્રજાજનોને લાગ્યું અને એના પરિણામ સ્વરૂપે મને લાગે છે કે આ પરિણામો આવ્યા. બિલકુલ રાજુભાઈ, અમારી સાથે જોડાયેલો, હું ખાસ પૂછવા માંગીશ નરેન્દ્રભાઈને. નરેન્દ્રભાઈ, બહુ નોંધનીય બાબત એ છે કે 14 રાજ્યમાં ખાતું પણ કોંગ્રેસ નથી ખોલાવી શકી. હાર જીત અલગ વાત છે, પરંતુ 14 રાજ્ય, ભારતના 14 કહી શકાય કે રાજ્યમાં જયારે ખાતું ન ખોલાવી શકે, એટલે 13 રાજ્યો એવા કે જ્યાં માત્ર એક બેઠક મળી છે, તો ક્યાંક નકારાત્મક રાજનીતિ વધી ગઈ હતી, એનું આ પરિણામ છે કે શું? નહીં, હમણાં જે ધ્રુવભાઈ વાત કર્યા હતા એનું જ પરિણામ છે. ધ્રુવભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, યોજનાઓની વાત કરતા હતા, એમની કામગીરીની વાત કરતા હતા, આ બધી જ વાતો કરતા હતા, પરંતુ 2019ના પ્રચારમાં એમાંથી એક પણ મુદ્દો લઈને માર્કેટમાં ગયા નથી. વાસ્તવિકતા એ છે, કદાચ મારું એનાલિસિસ ગમશે નહીં કોઈને, પરંતુ આ દેશને એક આખા કોમ્યુનલ ડિવાઇડમાં મૂકી દીધો. રાષ્ટ્રવાદના નામે આ દેશની અંદર મેજોરિટી માઇનોરિટીનું રાજકારણ, અને જે આપણે એપીઝમેન્ટ કહેતા હતા, પરંતુ લોકોમાં એક ભાવના ક્રિએટ કરી જે વાસ્તવિકતાથી દૂર હતી, પરંતુ એ દેશને કન્વિન્સ કરવામાં સફળ થયા. અમારી 0 બેઠક આવી, 10 સ્ટેટની વાત કરી, અમુક રાજ્યોમાં 1 બેઠક આવી, આ અમે સ્વીકારીએ છીએ. અને પ્રજાએ જે મેન્ડેટ મેસિવ આપ્યો છે એ ખરેખર ગંભીર છે અને વિચારવા જેવો. હું સીધો જ પ્રશ્ન પૂછી શકું કે શું આટલી બધી મેજોરિટી આપે એવું કંઈ 5 વર્ષમાં કામ કર્યું હતું ખરું? તો પછી સ્વીકારે શું મોટું કામ થઈ ગયું કે જેના કારણે આ દેશે 49% મતો નરેન્દ્ર મોદીને આપ્યા? નરેન્દ્રભાઈ, એક વાત તો નોંધનીય બાબત છે ને કે લોકોએ આ નેતૃત્વને સ્વીકાર્યું છે. નહીં નહીં, આ નેતૃત્વને સ્વીકાર્યું છે. જે પ્રમાણે, જો બે વાત છે નરેન્દ્રભાઈ અહીંયા સમજવા જેવી વાત છે, એક હોય છે કે આપણે આપણા કામ બતાવીને આપણી જીત હારનું આપણે ક્યાંક મનોમંથન કરીએ અથવા લોકો સુધી પહોંચે, પરંતુ વિપક્ષે મોટા ભાગે જે પ્રહાર કર્યા હતા અને મહાગઠબંધનની પણ આપણે વાતો સાંભળતા હતા, માત્ર મોદીને હરાવવાના આશયથી આગળ વધી રહ્યા હતા. કદાચ આ વસ્તુ લોકોએ નહીં સ્વીકારી કે એમાં ભવિષ્ય લોકોનું શું, ક્યાં એ લોકોનું ભવિષ્ય, અને પરિણામે નકારાત્મક રાજનીતિ જે જાકાર આપ્યો એવું પણ બની શકે. કોઈ મોદીને હરાવવા માટે આવ્યા હતા એ ફેક્ટર બી કામ નથી કર્યું.
કોઈ મોદીને એકલો પાડવા ગયા હતા એવું બી ફેક્ટર કામ નથી કર્યું. મોદીએ પોતે ચલાવેલા બ્રહ્માસ્ત્રો બની શકે કે જે ચૂંટાય એના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે, એ તો વાસ્તવિકતા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે નરેન્દ્ર મોદીમાં પ્રજાએ બહુમત એટલે કે મેજોરિટી, લોકશાહીમાં મેજોરિટીનું મહત્વ છે અને એના આધારે એમના પર વિશ્વાસ નહીં ગયો એટલે એમના નેતૃત્વમાં ભવ્ય વિશ્વાસ વ્યક્ત કર્યો. પણ એમના નેતૃત્વમાં ભવ્ય વિશ્વાસ કેવી રીતે થયો? એવું તો એમણે શું કર્યું કે જેના કારણે ભારતની પ્રજાએ ખોબે ખોબે અને કોંગ્રેસને કેરે મૂકી દીધી, બીજી પાર્ટીઓને કેરે મૂકી દીધી. એક તો વાત થઈ રાજુભાઈ જોડે, આપણા એક તો વાત થઈ નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ એક તો વાત થઈ થોડી વાર પહેલા રાજુભાઈ જોડે. તમે નહીં હિસાબ કિતાબ કરીએ તો કદાચ આપણે આ ઘટનામાં બહુ પડી જઈશું. પરંતુ એક વાત મારે કહેવા જેવી છે કે અત્યારે અમે સુફિયાની વાતો કરીએ, તમે મેં કોઈ બી પ્રશ્ન પૂછું છું તો તમે એક જ પ્રશ્ન પૂછી રહ્યા છો કેમના નેતૃત્વને આ દેશે પસંદ કર્યું. હજી તો શરૂઆત થઈ છે ને, પણ ડિબેટની હજી મારા પ્રશ્નો તો સાંભળો. મારો એ જવાબ પણ તમે નથી આપી શક્યા કે 14 રાજ્યોમાં શૂન્ય, નહીં નરેન્દ્રભાઈ 14 રાજ્ય શૂન્ય, 13 રાજ્યોમાં એક, આનાથી વધારે ગંભીર શું બાબત હોઈ શકશે કોંગ્રેસ માટે? તો હવે ક્યાં ઘણી બધી વસ્તુ સ્વીકારવાનો પણ સમય આવી ગયો છે એવું માનવું પડશે આપણે. આ ખૂબ ગંભીર બાબત છે. ના, અમે સ્વીકારીએ છીએ, ખૂબ ગંભીર બાબત છે અને આ પરિણામોની ચિંતા કરવાની જરૂર પણ છે. કોંગ્રેસ પક્ષ તો ચિંતા કરશે જ. કોંગ્રેસ પક્ષને સત્તામાં દૂર થયે હજી 5 વર્ષ થયા અને બીજા 5 વર્ષ એક્સટેન્શન થયા છે. અમે 55 વર્ષ આ દેશની અંદર રાજ કર્યું છે અને અમે બહુ દેશને મજબૂતાઈ બક્ષી છે. આ પ્રકારની રાજનીતિ અને આ પ્રકારના પરિણામો આવે એ અમારા માટે ચિંતાનો વિષય છે. અમે ચિંતન પણ કરીશું પણ સાથે સાથે અમને દેશની પણ ચિંતા છે અને એ બાબતની ચિંતા કરવાની પણ અમારે જરૂર છે. અમારે કેવી રીતે બેઠા તો વડે લોકોની વિચારધારાની વાત નથી, આ દેશને ફરીથી એકતા અને અખંડિતતા જાળવી રાખવાની. શું આ દેશનું 2019 પછી ભારતીય જનતા પાર્ટી સામે કયા પડકારો છે એની ચિંતા કરવાની જરૂર છે ખરી. અને આ દેશની સામે જે પડકારો છે અને 5 વર્ષની અંદર એમને જે શાસન આપ્યું અને જે હંમેશા બૂમો પાડતા હતા, કારણ કે આ ચૂંટણીનો મુખ્ય મુદ્દો તો જે હતો એ નહીં, એના સિવાય એ હંમેશા એક ઢાલ લઈને બેસતા હતા. કઈ પણ આ દેશ માટે ખરાબ થાય, પાકિસ્તાનમાં ખરાબ થાય, કઈ પણ બાબત થાય તો એમની પાસે કોંગ્રેસને કહેવાનો એમની પાસે જવાબ હતો. કોઈ પણ વસ્તુ કોંગ્રેસ પક્ષ પર ઢોળી દેવી, વિરોધ પક્ષ પર ઢોળી દેવી, સત્તા પક્ષે જવાબ આપવાને બદલે તમામ જવાબો વિરોધ પક્ષે આપવા પડે એટલે તમામ આઝાદી પછીની ઘટનાઓ માટે અમને જવાબદાર ઠેરવતા હતા. હવે તો એમને જવાબ આપવો પડશે. તો છેલ્લા 5 વર્ષથી તો એમની જવાબદારી હતી અને લોકોએ સ્વીકારી, એ પણ આપણે જોવું પડશે ને. 5 વર્ષની અંદર દેશને લાઈન પર ના રે, એમની જવાબદારી નથી સ્વીકારી. 5 વર્ષમાં લોકો એમના નેતૃત્વને સ્વીકાર્યું હશે ત્યારે ફરી એકવાર આ પ્રકારનું પરિણામ આવ્યું હશે ને. ઠીક છે, ચોક્કસથી જીગરભાઈ એક વાત કરવા માંગીશ. જરૂરી નથી હોતું કે આ વિશ્વની અંદર થોડી ભૂતકાળમાં જવાની જરૂર છે. ઓકે ઓકે, હું આવું છું નરેન્દ્રભાઈ, એના પર આપણે ચર્ચા કરીએ છીએ. જવેન્દ્ર મને કહેશો, જવેન્દ્ર સરકાર ફક્ત નરેન્દ્રભાઈ આવું છું આધારે પર કે સારા માણસો ચૂંટાય એ જરૂરી નથી. ઓકે, તમે સાધ્વી પ્રજ્ઞાની બાબતમાં ચર્ચા કરીશું આપણે. હા, એવા તો કયા નેતા બાકી રહ્યા હશે કે જેને એ પ્રકારના નિવેદન નહીં કર્યા હોય? એ તો કદાચ લિસ્ટ ગણવા જઈશું તો 2014 પહેલાથી લઈને અત્યાર સુધી આ દેશના નાગરિકો મત આપે, કમનસીબી છે જ આપણા દેશની કે કોઈ પણ નેતા ગમે તે પ્રકારનું નિવેદન આપી દે છે, કોઈના પણ વિશે કંઈ પણ બોલી નાખે છે, એટલે એના પર ચર્ચા કરીશું. તો બીજી આપણને એક ડિબેટ છે, તમારે એવું જ કહેવાની જરૂર છે. ઔરંગઝેબ, હિટલર વોઝ અ જીગરભાઈ, જીગરભાઈ એક ચર્ચા નું એક મને સાંભળેજો. હિટલર વોઝ અ પોપ્યુલર લીડર. હિટલરને આઝાદી પછી આટલા વર્ષો પછી કેમ યાદ કરીએ છીએ? એ તો એના રાજમાં લોકપ્રિય હતો, એ હાથ ઊંચો કરતો હતો, લોકો એકબીજાને મારી નાખતા હતા, એને 1 લાખ માણસોને મારી નાખેલા. પરંતુ એ તો લોકપ્રિય રાજા હતો એટલે જરૂરી નથી કે જે ચૂંટાઈ ના આવે એ વ્યક્તિઓ સિર્ફ દુનિયામાં સારી હોઈ શકે. કયા આધારે ચૂંટાઈ છે ને એનું, એ પોતે કયા મુદ્દાઓને એને ચૂંટી લડ્યા છે અને એ શું કરવા માંગે છે અને એના દેશની એને પરિસ્થિતિ શું કરી, એટલે એવું જરૂરી નથી હોતું કોઈ બી લોકશાહી કે વિશ્વના કોઈ પણ દેશોમાં કે રાજાઓ પણ સારા હતા. બધા રાજાઓ સારા નતા, એ તો લોકપ્રિય હતા. ઠીક છે, દેશની પરિસ્થિતિ શું કરી છે તમે પૂછી રહ્યા છો, એના પર આપણે ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા હું આવું છું, રાજુભાઈ આપણી પાસે પણ આવશે, એ પહેલા હું જયવંતભાઈ આપણે પૂછવા માંગીશ કે આ જે અત્યારે ચર્ચા થઈ રહી છે, ક્યાંક આપણે વાત કરી રહ્યા છે કે હવે ભાજપ માટે તો સ્વાભાવિક છે એક નવી જવાબદારીઓ વધી જશે, આટલો મોટો વિશ્વાસ મૂક્યો છે પ્રજાએ એટલે ક્યાંક એમની જવાબદારી બમણી થઈ જશે અને ઘણા પરિણામો આપવા પડશે. પણ સાથે સાથે વિપક્ષ મજબૂત હોવો કોઈ પણ લોકતંત્ર માટે જરૂરી છે, પરંતુ વિપક્ષે ભરોસો નથી જીતી શકી.
તો પછી હવે ક્યાંક હવે બીજો રસ્તો શું બચશે અને એ લોકોએ હવે શું વિચાર મંથન કરવો પડશે આગળ? જેવનભાઈ, વિરોધ પક્ષો માટે 2014માં બહુ સારી સ્થિતિ હતી એક રીતે, ત્યાં એ જયારે જાગી ગયા હોત તો મને લાગે છે કે 2019માં આવી સ્થિતિ સર્જાઈ નહોત. 2014માં જે એ કે એન્ટોનીએ રિપોર્ટ આપ્યો એ તો ખાનગી રિપોર્ટ હતો, પણ એના કેટલાક અંશો જાહેર થયા હતા અને એમાં એને જે વાત કરી હતી કે તમે એક વર્ષ પહેલા ઉમેદવારોની ટિકિટ જાહેર કરી દો, પછી આ જે લઘુમતીની તુષ્ટિકરણ જે વારંવાર તમે કરો છો અને એક છાપ ઉભી થાય છે. હવે તમે જુઓ કે રાહુલ ગાંધી વાયનાડમાં ચૂંટણી લડવા ગયા તો ત્યાં જે પાકિસ્તાન જેવા ધ્વજ પાકિસ્તાનના નહોતા એ માની લઈએ, અને મુસ્લિમ લીગના, પણ એ મુસ્લિમ લીગ સાથે તમે કે ગઠબંધન કરો અથવા તો મુસ્લિમ લીગના ધ્વજ ફરકાવવાની શું જરૂર હતી? તમારે આ બધા પ્રતીકો યાદ રાખવા પડશે. નરેન્દ્ર મોદીના પ્રતીકો છે ભગવો ધ્વજ હોઈ શકે છે, પણ એ ભગવા કપડા હોઈ શકે છે, એ એ કેદારનાથમાં જાય છે ત્યારે સાધના કરે છે, તો એક ઇનડાયરેક્ટ મેસેજ આપે છે. તમારે આ દેશની 80% બહુમતી છે એની તમે અવગણના ન કરો. તમે જે સાધ્વી પ્રજ્ઞાની વાત હતી એક બહુ સિમ્બોલિક હતી, એક તરફ એ તમે કરો ને બીજી તરફ મુસ્લિમોની તમે બેઠકો દિલ્હીમાં બોલાવો ને તમે એમ કહો કે તમારો કોંગ્રેસ તો તમારો જ પક્ષ છે, આ પણ તમે કહો. એટલે આ જે વાત છે ને નરેન્દ્ર મોદી તમે જોશો ને તો એક બાજુ એને જે એકદમ કટ્ટરવાદી હતા ને હિન્દુમાં એને પણ થાળે પાડ્યા છે. આસારામની સંત આસારામ હોય કે એ બધા જે કઈ પેલા હોય એને પણ જેલમાં એનું કર્યું છે. પછી બીજી બાજુ એ છે બાબા રહીમ રામ રહીમ પણ ગયા છે જેલમાં. ત્રીજી તરફ એ છે કે મુસ્લિમોમાં પણ જે કટ્ટરવાદ છે એને પણ થાળે પડવાનો કોશિશ કરી છે, ને મુસ્લિમોમાં જે ટ્રિપલ તલાકનો પ્રશ્ન હતો એને પણ થાળે પડવાની કોશિશ કરી, યમન સીરિયામાં જે ખ્રિસ્તી ફસાયા હતા એમને પણ પાછા લાવ્યા છે. તો આ એક તમે કોઈનું તુષ્ટિકરણ ન કરો અને બધાને ન્યાય કરો એ પ્રકારનો એણે પ્રયાસ કર્યો છે, જેને લોકો એટલે તમે જુઓ કે ઘણા મુસ્લિમ વસ્તી હતી જ્યાં 20% ખ્રિસ્તી વસ્તી હતી ત્યાં પણ ભાજપને સફળતા મળી છે, આ વસ્તુ સમજવી પડશે. બિલકુલ રાજુભાઈ, હું આપણે એ પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે ચર્ચા ચાલી રહી હતી અને ક્યાંક નરેન્દ્રભાઈ જે બધી વાત કરી રહ્યા હતા એ હજુ પણ ક્યાંક સમજવાની કોશિશ કરતા એવું લાગે છે કે કયા મુખ્ય મુદ્દા હતા અથવા હોવા જોઈતા હતા અથવા આગળના સમયમાં શું પડકાર હશે? હું આપણે એ પૂછવા માંગીશ કે ગુજરાતમાં જ આપણે જોયું, માની લો કે 26 માંથી 26 તો આવી છે, પણ ગુજરાતની અંદર જ ઘણા બધા પડકાર હતા, જાતિ જ્ઞાતિને લઈને આપણે જોયું છે, અનેક આંદોલનો થયા હતા. તો હવે આપણે શું લાગે છે કે આવું બીજી વાર ન થાય તેના માટે ભાજપ શું કરશે? કારણ કે માત્ર જીતવું એ મોટી વાત નથી, જીત્યા પછી એ સફળતાને એ રીતે સાચવું કે બધાને જોડે લઈને ચાલવું અને દેશમાં જે કોઈ પણ સપના આશા અપેક્ષા આપણે ઉભી કરી છે તેને સાકાર કરવા. તો મુખ્યત્વે હવે આગળ શું તમને લાગે છે પડકાર? જીગરભાઈ, નરેન્દ્રભાઈ એ 2004 થી 2019 સુધી કર્યું શું મને આપ્યો, દેશને જોડો છે ને, દેશને એક કાંતણે બાંધ્યો છે, દેશની એકતા અખંડિતતાને સુરક્ષિત રાખી છે. આજે દેશની પ્રજાને ભરોસો બેઠો આ માણસ દેશનો રખેવાળ છે. નરેન્દ્રભાઈ, તમે બોલતા ત્યારે વચન નતો બોલતો, તમે હિટલર જો સાંભળો આ જો કર્યું હોય ને તો તમે બોલી નહીં શકો. જો સાંભળો નરેન્દ્રભાઈ, તમે બોલતા હતા ત્યારે સાંભળો સાંભળો, તમે હિટલર બોલ્યા ત્યારે હું નથી બોલ્યો, હવે તમે શાંતિથી સાંભળો, હવે તમે જો સાંભળો, હવે સાંભળો સાંભળો, તમે તમે સંયમ રાખતા શીખો નરેન્દ્રભાઈ રાવત, તમે સંયમ રાખો. તમારી બોલી વખતે હું સાંભળતો હતો રાવત, તમારી પાર્ટી તમારો નેતા તમે કેવા નેતા તમારી પાર્ટીના સંસ્કારો છું, તમારી પાર્ટીના સંસ્કારો છું, તમારો નેતા લોકસભામાં આંખો મારે. અરે કોઈ પ્રજા એક તો 30 કરોડની દેશની પ્રજા જોતી હોય અને કોંગ્રેસ જેવી 50 કરોડ સુધી રાજ કરનારી પાર્ટી આંખો મારે કોઈ દી? આજે નરસિંહરાવના ઢેર બોડીને સોનિયા ગાંધીએ કોંગ્રેસ દીધું. તમે જોવો અડવાણી નરેન્દ્રભાઈ ચરણ સ્પર્શ કરે છે, મુરલી અરે તમે કેવી પાર્ટી છો? નરેન્દ્રભાઈ ને હિટલર કહો છો, હજી તમે હિટલર કરવાનું બંધ નથી કરતા. દેશની પ્રજાએ તમને જાકારો આપ્યો છે તમારા ગાલે મતદાન દ્વારા, હજી તમે રહેમ નથી રાખતા. હિટલર કહો નરેન્દ્રભાઈ ને, સાધ્વી પ્રજા નરેન્દ્રભાઈ, આપણે રાજુભાઈ ને પણ સાંભળી લઈએ જે રીતે તમને સાંભળ્યા, શાંતિથી સાંભળ્યા,
આ ચર્ચાનો કોઈ મતલબ નહીં બને, કારણ કે નહીં 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 આ ચર્ચાનો એટલા માટે મતલબ નહીં બને કારણ કે આ કદાચ આપણે જે કોઈ પોતાની જવાબદારીથી ભાગતું એવો ખોટો મેસેજ હશે. રાજુભાઈ તમે વચ્ચે બોલો એનો મતલબ તમે વચ્ચે બોલો અધિકાર. નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ તમને પૂરતી તક આપી. નરેન્દ્રભાઈ બોલો અધિકાર. નરેન્દ્રભાઈ તમને તક આપી, હવે આપણે એમને પણ સાંભળી લઈશું પ્લીઝ. જી રાજુભાઈ, પેલી પેલી જી આજે હમણાં જ નરેન્દ્રભાઈ બોલ્યા કે નરેન્દ્રભાઈ હિટલરના ઉદાહરણ આપે. રાબડી દેવી સાફ થઈ ગઈ આરજેડી, એને જલ્લાદ કીધું. સંજય નિરુપમ કોંગ્રેસનો નેતા, એને નરેન્દ્રભાઈને ઔરંગઝેબ કીધા. હું હમણાં કાશીમાં 15 દિવસ હતો. કાશીમાં કાશી વિશ્વનાથ કોરિડોરમાં મેં એક એક મંદિરે મકાને જઈને જોયું છે, ક્યાંય મંદિરને સ્પર્શ કરવામાં નથી આવ્યો. લોકો રાજી છે અને આ કોંગ્રેસ બેફામ જૂઠાણા ચલાવે. નરેન્દ્રભાઈને કોઈ ઔરંગઝેબ કે કોઈ હિટલર કે કોઈ જલ્લાદ કે કેવા કેવા વિશેષણો આપ્યા નરેન્દ્રભાઈના પ્રત્યે આટલી નફરત. મને લાગે છે કે ભારતની પ્રજાએ એ નફરતનું સાટું વાળ્યું, બદલો આપ્યો આ લોકમત દ્વારા. અને નરેન્દ્રભાઈ કામ કર્યા છે. આજે સર્જિકલ સ્ટ્રાઇક હોય, ભારતના સોમાનની વાત હોય, પાકિસ્તાન ડગલે ને પગલે ડરાવતું હતું. આપણે સલામતી સમિતિમાં ચીન અને પાકિસ્તાન સાથે મળી અને આપણે યોગ્ય રજૂઆત ન કરાવી. અરે તમારી 10 વર્ષની સરકાર હતી મનમોહનસિંહની, અરે નાઇટ વોચમેન જેવા વડાપ્રધાન હતા અને સોનિયા ગાંધીના રિમોટ કંટ્રોલથી આજે ચાલતા હતા. અરુણાચલ પ્રદેશની મુલાકાતે ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ જઈ નહોતા શકતા. ચીન એમને ડરાવતું હતું, ચીન ના પાડતું હતું. અને એ ચીન ડોકાલમની બાબત હોય કે અરુણાચલ પ્રદેશના પ્રોજેક્ટની બાબત હોય, નરેન્દ્રભાઈને સલાહ મારવી પડે છે. આજે પાકિસ્તાનનો ઇમરાન ખાન કે જેની પાસે આજે કોંગ્રેસના લોકો જાતા, કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર પાકિસ્તાન જઈ અને એમનો સાથ માંગે કે આને દૂર કરવામાં તમે અમને સહયોગ આપો. આજે એક એક વ્યક્તિએ કોંગ્રેસે જે કૃત્યો કર્યા છે દેશની પ્રજાએ માફ નથી કર્યા. તમે ઇમરાન મસૂદ જે નરેન્દ્રભાઈને ખૂનની ધમકી આપે, નરેન્દ્રભાઈની હત્યા કરવાની વાતો કરે, એને તમે ટિકિટો આપો, એને સાથ આપો. અરે તમે કેવા કેવા કૃત્યો કર્યા છે. આજે તમે એ તો વિચારો, ભારતની પ્રજા આજે નરેન્દ્રભાઈ લોકોના મતથી ચૂંટાયેલા લોકનાયક છે, દેશના વડાપ્રધાન છે, ત્યારે તમે એના માટે હિન્દ પક્ષાનો શબ્દ વાપરો. તમે તમે કેવી કેવી રાજનીતિ કરી ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી વખતે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી જેવા સમાજને તોડવા વાળા લોકો, સત્તા માટે સમાજમાં ભાગલા પાડવા વાળા લોકોને આગળ કર્યા. ઠીક છે, અને એની સામે અમે સ્ટ્રેટેજી બનાવી. આજે ભારતીય જનતા પક્ષે રાષ્ટ્રવાદનો મુદ્દો લીધો. શું કામ કે તમારા ભાગલાવાદને કારણે તમે દેશને તોડવા માંગતા હતા, એટલે અમે રાષ્ટ્રવાદનો મુદ્દો લઈને ગયા અને પ્રજાએ અમારી વાત સ્વીકારી છે. આજે દેશની પ્રજાનો ભરોસો નરેન્દ્રભાઈ મોદીમાં છે. નરેન્દ્રભાઈ ઘણા સમય પછી દેશને એક એવો વડાપ્રધાન મળ્યો છે કે જેને લોકમતને કેળવો છે. ઓકે રાજુભાઈ, ફરી એક વાર આવીશ આપણી પાસે. હું નરેન્દ્રભાઈ આપણે પૂછવા માંગીશ કે જે પ્રકારે પરિણામો સામે આવ્યા છે, આપણે ખ્યાલ છે કે ગુજરાતમાં માહોલ બનાવવા માટે સૌથી મોટો આજ જે 3 યુવા નેતા ચહેરાને ઉભો કરવામાં આવ્યા છે, એ 3 ઉભા થયા અને ક્યાંક એ સરકાર વિરોધી હતા, એનો ફાયદો એક સમય 2017માં કોંગ્રેસે મળ્યો પણ હતો. પણ આપણે ખ્યાલ હશે કે એકવાર હાર્દિક પટેલે એવું પણ નિવેદન આપ્યું હતું કે જેમાં એમને કીધું હતું કે મને ચૂંટણી નથી લડવા દીધી, લડવા દીધી હોત તો એક બેઠક પર ભારે પડત, નથી લડવા દીધી તો બધામાં પણ ભારે પડીશ, 26 બેઠક પર. આ પ્રકારને આખું એક વાતાવરણ ઉભું થવાની કોશિશ કરવામાં આવી હતી. નેશનલ લેવલે આપણે જોવા જઈએ તો રાહુલ ગાંધી જેવા દિગ્ગજ પણ ક્યાંક અમેઠી છે, તેમનું એક ઘર સમાન જે પરિવાર જે કહેતા હતા ત્યાં પણ આ રહ્યા. તો આ બધી જે વસ્તુ થઈ છે, હવે ક્યાંક એક આખો તમારે તમને લાગે છે કે ડિરેક્શન ચેન્જ કરવાની જરૂર છે, ચૂંટણી હોય, ચૂંટણીના મુદ્દા હોય કે પછી કોઈ પણ મુદ્દા ને લઈને, તો કદાચ હવે બદલાવ થશે એવું લાગે છે, અથવા ક્યાં ભૂલ થઈ ગયું એવું સ્વીકારો છો? સૌપ્રથમ જીગરભાઈ, પહેલા વાત તમને રાજનીતિની વાત કરું ને એક નેશનલ લેવલના રાજનીતિની વાત કરવી જરૂરી છે કે આ ચૂંટણી જે લડાઈ આપે જે મુદ્દા કર્યા, કે રાહુલજીનો મુદ્દો હોય, તમે હાર્દિકનો મુદ્દો હતો કે 3 યુવાનોનો મુદ્દો હતો, એ વિધાનસભા પૂર્વ મર્યાદિત હતા. એ 3ને સરકારને વિરોધ કરવાનો હતા મૂક્યા. જે સરકાર હોય એને એને કરેલા અન્યાયો સામે કે એની સામે માંગણી કરેલા ઉભેલા પ્રશ્નાર્થો હતા અને એ પ્રશ્નાર્થોએ 2017ની અંદર પરિણામ લાવવાની કોશિશ કરેલી. અને આપ જાણો છો કે 2017ની ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને મેન્ડેટ આપ્યો, અમે 81 બેઠકો મેળવ્યા, 92 બેઠક એટલે કે સત્તાથી ફક્ત 10 સીટ દૂર રહ્યા. અને એ અમારી પોતાની થોડીક ભૂલો અને અમારી ગણતરીપૂર્વકનું કામ થોડુંક ન બેસતા એ પ્રકારે થયું, નહીતર 2017માં કોંગ્રેસની સરકાર બેસી જવાની હતી. 40 બેઠકોમાંથી 81 બેઠકો તરફ જવું, 15 બેઠકોમાં લગભગ 1500થી હારવું, એટલે 3 યુવાનો જે સમય એના અનુસંધાને 2019માં 10 સીટ તો મંદિરની લોકસભાની જે વાતાવરણ ના બન્યું લોકસભા, યુવાનોને સ્પષ્ટતા મુદ્દા હતા.